લાસ્ટમાં આપણે હેન્ડેમોનિયમ આંશિક દમન માટે શીખ્યા. હવે બીજી મોસ્ટ આયોગી છે રાઉટમોનિયમ બાષ્પ દમન પરાધરાથી. તો હેન્ડેના નિયમમાં પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્ય પગાડવામાં આવે. હવે એક બીજી કન્ડિશન જેમાં પ્રવાહી દ્રાવકમાં કોઈ ઘન પદાર્થ વગાડવામાં આવે તો શું થશે? વિચારો કે પ્રવાહી દ્રાવકમાં ઘનમય દ્રાવ્યની દ્રાવ્યતા કોના પર અસર કરશે? દબાણ પર? તો ના, કારણ ઘન પદાર્થ હોવાથી દબાણ ઉપર કોઈ અસર નહીં થાય. તો ઉત્પન્ન થતું દબાણ કયા પ્રકારનું હશે? વિચારો કે કોઈ પ્રવાહી દ્રાવક છે, પ્રવાહી દ્રાવક અને જેમાં ઘન પદાર્થ પગાડવામાં આવે છે, પ્રવાહીનું પોતાનું કંઈક દબાણ હશે જે કોઈ ચોક્કસ તાપમાને વાયુમાં રૂપાંતર થતું હશે. એ દબાણ તે પ્રવાહીનું બાષ્પ દબાણ છે. અને જ્યારે ઘન પદાર્થ અંદર ઉમેરવામાં આવે તો બનતું દ્રાવણ એ બાષ્પ દબાણમાં વધારો કરશે કે ઘટાડો? વિચારો. પહેલાં તો આપણે નાના ક્લાસમાં એટલે કે ધોરણ 10માં શીખી ગયા કે બાષ્પ દબાણ કોને કહે છે. કોઈ કહેશે મને બાષ્પ દબાણ? ચલો સમજાવી દઉં. તો બાષ્પ દબાણ કોને કહે છે? વિચારો કે કોઈ પ્રવાહી દ્રાવક છે. આ પ્રવાહી દ્રાવક કોઈ સિલિન્ડરમાં ભરે છે જેને કળ વડે બંધ કરવામાં આવે છે. આ પ્રવાહી કોઈ ચોક્કસ તાપમાને વાયુમાં રૂપાંતર પામશે. પામે છે? કોઈ પાણી વિચારી લો જેને કોઈ તાપમાને વાયુમાં રૂપાંતર પામે, વરાળ. તો આ વરાળમાં રૂપાંતર પામશે વાયુમાં. આ વરાળ અને આ પ્રવાહી કોઈ ચોક્કસ તાપમાને, જો તાપમાન અચળ રહેશે તો બંને વચ્ચે સંતુલન સ્થપાશે. અને આ સંતુલન વખતે જે વાયુનું દબાણ ઉત્પન્ન થશે તે વાયુના દબાણને બાષ્પ દબાણ કહે છે. વ્યાખ્યા શું લખી શકાય? કોઈ ચોક્કસ તાપમાને પ્રવાહી દ્રાવક અથવા દ્રાવક વાયુમય દ્રવ્યમાં રૂપાંતર પામે છે અને પ્રવાહી દ્રાવક અને વાયુ વચ્ચે સંતુલન સ્થપાય છે. આ સંતુલન સમય ઉત્પન્ન થતા દબાણને બાષ્પ દબાણ કહે છે.
એટલે કે આ કોઈ બીકરમાં અથવા કોઈ સિલિન્ડરમાં પ્રવાહી દ્રાવક અને વાયુ જે વરાળ બની છે અથવા વાયુ બને છે બંને વચ્ચે સંતુલન સ્થપાશે. કઈ રીતે? કોઈ એક વાયુ પાછો પ્રવાહી બનશે ત્યારે તે પ્રવાહી એક વાયુનો મૂળ બનાવશે. આ બંને વચ્ચેની સંતુલન સ્થિતિ સમયે જે દબાણ છે તે દબાણને બાષ્પ દબાણ કહે છે. હવે પાછા ટોપિક ઉપર આવીએ. જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઘનમય દ્રવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે વિચારો બાષ્પ દબાણમાં શું થશે? ઘનમય દ્રાવ્યની કોઈ દબાણ ઉત્પન્ન કરે? વિચાર, કોઈ ઘન પદાર્થ છે તેનું કોઈ બાષ્પ દબાણ હોય? બાષ્પ કોની બને? તો પ્રવાહીની. એટલે ઘન પદાર્થ છે માટે બાષ્પ બનશે નહીં. તો આ ઘન પદાર્થ દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો કરશે. તો આ બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો છે એ શોધવા માટે જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. અને આ ઘટાડો કેટલો હશે, દબાણ કેટલું હશે એ સાબિત કરવા માટે રાઉલ્ટે તેનો નિયમ આપ્યો. તો રાઉલ્ટનો નિયમ કોના માટે? અબાષ્પશીલ દ્રવ્ય માટે. અબાષ્પશીલ એટલે જેની બાષ્પ બનવાની નથી. તો વિચારો કે જ્યારે ઘનમાં ઘન પદાર્થ પ્રવાહી પદાર્થમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. તો થતો બાષ્પ દબાણનો ઘટાડો કોના પર આધાર રાખશે? તો એ રાઉલ્ટે જણાવ્યું. અને રાઉલ્ટે શું જણાવ્યું? તો પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય ઉમેરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટાડાનું મૂલ્ય તે વાયુના બાષ્પ દબાણ પર આધારિત મૂળ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે બનતું બાષ્પ દબાણ પર આપણે આધાર રાખશે તેના મૂળ અંશ પર. પેલામાં પણ હેનરીના નિયમ પર આ જ હતું, પણ જેમાં શું હતું? આંશિક દબાણ. આમાં શું છે? બાષ્પ દબાણ. તો શું લખી શકાય આ નિયમ પરથી? કે બાષ્પ દબાણ ચલે છે, શું આવશે? મૂળ અંશ. ચલો બાષ્પ દબાણને કહીએ પી વન. તો એક્સ મૂળ અંશ પણ શું થવાના? એક્સ વન. પી વન ચલે છે એક્સ વન. ચલો ચલે છે કાળો એટલે શું થશે? કે પી વન ઇક્વલ ટુ કોઈ અચળાંક, અચળાંક લઈએ પી વન ઝીરો એક્સ વન, જ્યાં પી વન એટલે દ્રાવણનું બાષ્પ દબાણ, એક્સ વન એટલે મૂળ અંશ. કોના? તો દ્રાવકના. ચલો પી વન ઝીરો એટલે શું? તો અચળાંક. પણ આ અચળાંક પણ શું છે? તો દ્રાવકનું બાષ્પ દબાણ.
કોઈ પણ કહેશે કે P1 નું મૂલ્ય વધારે હશે કે P1 0 નું મૂલ્ય વધારે હશે? આ P1 નું મૂલ્ય વધારે હશે કે P1 0 નું મૂલ્ય વધારે હશે? તો P1 એ દ્રાવણનું બાષ્પ દબાણ છે, P1 0 એ દ્રાવકનું બાષ્પ દબાણ છે, તો શરૂઆતમાં જે દબાણ હતું એ દબાણ કરતાં દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો થયો છે, કારણ અબાષ્પશીલ પદાર્થ ઉમેરવામાં આવ્યો છે માટે. તો એ નિયમ શું થશે? પીવર એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ કરતાં દ્રાવકનું બાષ્પ દબાણ મોટું હશે, આના કરતાં મૂલ્ય મોટું હશે. ચલો આ સમીકરણને સમીકરણ એક કહી દીધા. સમીકરણ એકમાં P1 ઝીરો નીચે લઈ જતા શું થશે? P1 અપોન P1 ઝીરો ઇક્વલ ટુ X1. આ સમીકરણમાં બંને બાજુ એકમાંથી બાદ કરતા, ચલો શું થશે એકમાંથી બાદ કરતા, તો બંને બાજુ એકમાંથી બાદ કરો, વન માઇનસ પી વન અપોન પી વન ઝીરો ઇક્વલ ટુ શું થશે? વન માઇનસ એક્સ વન. ચલો લસા લીધા, શું થશે? પી વન ઝીરો માઇનસ પી વન અપોન પી વન ઝીરો ઇક્વલ ટુ વન માઇનસ એક્સ વન. ચલો એક્સ વન ને એક્સ ટુ નો સરવાળો શું થાય? આપણે શીખ્યા હતા સાંદ્રતામાં, શીખ્યા હતા મોલ અંશમાં કે દરેક ઘટકના મોલ અંશનો સરવાળો શું થાય. તો કોઈ પણ દ્રાવણમાં દરેક દ્રવ્યના મોલ અંશનો સરવાળો એક થશે. તો એક્સ વન પ્લસ x1 plus x2 equal to 1 કરતા બનાવો 1 minus x1 ને શું થશે? ચલો x1 બીજી બાજુમાં એટલે 1 minus x1 equal to શું થશે? x2. તો આની જગ્યાએ શું લખી શકે? x2 લખી શકે. તો સમીકરણ 2 નંબર આપનાને સમીકરણ આને 3, તો સમીકરણ 2 ની 2 માં 3 ની કિંમત મૂકતા સમીકરણ બેમાં સમીકરણ ત્રણની કિંમત મૂકતા શું થશે? P1 ઝીરો માઇનસ P1 અપોન P1 ઝીરો ઇક્વલ ટુ X2. જે X1 અહીંયા હતો તે દ્રાવકના મોલ અંશ હતા, હવે કોના થઈ ગયા? દ્રાવ્યના મોલ અંશ. ચલો X2 ની જગ્યાએ શું લખાય? આને કહીએ સમીકરણ ચાર. x2 એટલે શું થશે? લખી શકાય n2 upon n1 plus n2. તો આની જગ્યાએ આ કિંમત મૂકતા શું થશે? p1 0 minus p1 upon p1 0 equal n2 upon n1 plus n2. સમીકરણ પાંચ. ધારો કે દ્રાવકનું પ્રમાણ બહુ વધારે છે, દ્રાવકના મોલ બહુ જ વધારે છે, જ્યારે દ્રવ્યના મોલ ખૂબ જ ઓછા છે. એનો મીનિંગ કે એન વન એ એન વન એ એન ટુ કરતાં ખૂબ મોટો છે. તો ખૂબ જ મોટું એટલે કે એન વનનું મૂલ્ય વિચારો કે સો છે, ત્યારે એન ટુનું મૂલ્ય ફક્ત 0.001 છે, તો અવગણવું પડે. તો એન વન નીચે એન વન પ્લસ એન ટુનો જવાબ શું થશે? એપ્રોક્સિમેટલી એન વન. આ કિંમત આ સમીકરણમાં મૂકો. સમીકરણ પાંચમાં કિંમત મૂકતા શું થશે? P1 0 minus P1 upon P1 0 equal N2 upon N1 plus N2 ની જગ્યાએ N1 મૂકતા P1 0 minus P1 upon P1 0 equal to 1.
upon P10 equal to N2 upon N1. કોઈ આ કન્ડિશન છે, જ્યારે દ્રાવકના મોલ દ્રાવ્યના મોલ કરતા ખૂબ જ વધારે હોય ત્યારે. આ થઈ ગયું સમીકરણ 6. સમીકરણ 5 અને સમીકરણ 6 વારંવાર ઉપયોગમાં આવશે. N2 એટલે શું? N2 એટલે દ્રાવ્યના મોલ. એટલે કે N2 ઇક્વલ ટુ શું થશે? W2 અપોન M2. અને N1 એટલે શું થશે? દ્રાવકના મોલ. તો N1 ની જગ્યાએ શું થશે? W1 અપોન M1. આ કિંમત આ સમીકરણમાં મૂકતા શું થશે? P10 માઇનસ P1 અપોન P10 ઇક્વલ ટુ W2 અપોન M2 ઇન્ટુ W1 અપોન M1. સમીકરણ 7. રાઉન્ડના નિયમ મુજબ આ સમીકરણ વારંવાર દરેક જગ્યાએ જ્યારે બાષ્પ દબાણ શોધવાનું હશે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે અબાષ્પશીલ પદાર્થ ઉમેરેલ હોય ત્યારે. આથી એની પર આવી છે પૂછાતી આવે છે વારંવાર. ચલો કદાચ તો આલેખ તો જ્યારે પ્રવાહી દ્રાવકમાં પ્રવાહી દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે આલેખ આવશે. પણ કદાચ આવો પણ આલેખ પૂછાય તો શું કરશું? કે આલેખ દોરવાનું થાય તો બરાબર રીતે કોણ આવે? તો આ સમીકરણ ઉપર ફોકસ કરવાનું. આ સમીકરણ ઉપર ધ્યાન આપો. આ સમીકરણને y=mx+c સાથે સરખાવો. શું થશે? y=p1, x=x1 અને p10 થશે. એટલે આલેખમાં yx પર આવશે p1, xx પર આવશે x1 અને ઢાળ આવશે p10. ખાસ ધ્યાન રાખવું કે p1નું મૂલ્ય p10 કરતા ઓછું છે. એમસીક્યુમાં પૂછી શકે. આઈએમપી થિયરી છે, હેન્ડીનો નિયમ અને રાઉન્ડનો નિયમ, બાષ્પશીલના બાષ્પશીલ બંને આઈએમપી. આ અબાષ્પશીલ શીખ્યા, નેક્સ્ટ લેક્ચરમાં બાષ્પશીલ વિશે શીખીશું. આ અબાષ્પશીલ વિશે હતું. થેન્ક યુ.